ના સમાચાર પીએસઆઈ ભરતી કૌભાંડનો આરોપી મયુર તળવી અત્યારે રિમાન્ડ પર છે આ મામલે જાણકારી મળી રહી છે કે ગાંધીનગર કોર્ટે દસ માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે ઉલ્લેખનીય છે કે બંને બાજુની બેદરકારી હોવાની ગાંધીનગર કોર્ટે ટકોર પણ કરી છે આરોપીના રાજકીય પીઠબળની પણ તપાસ કરવી જરૂરી હોવાનું પોલીસે કોર્ટમાં જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી હવે ગાંધીનગર એલસીબી આ સમગ્ર કૌભાંડની તપાસ કરી રહી છે પોલીસ મથકમાં મયુર તળવી સામે ફરિયાદ નોંધાઈ હતી અને આ મામલે અત્યારે જાણકારી મળી રહી છે કે દસ માર્ચ સુધીના રિમાન્ડ પર છે ખોટા ડોક્યુમેન્ટ બનાવી મયુર તળવી કરા એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો પીએસઆઈ પરથી કૌભાંડનો આરોપી મયુર તળવી હવે રિમાન્ડ પર છે રિમાન્ડ દરમિયાન પોલીસ તેમની પાસેથી વધુ કેટલાક ખુલાસા કેરાવશે દસ માર્ચ સુધીના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે જેમાં આ સંપૂર્ણ મામલે વધુ ખુલાસા થવાની ચોક્કસ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ગાંધીનગર ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને પોલીસે આ કેસમાં પોલીસે આ કેસમાં કુલ પંદર કારણો દર્શાવી અલગ અલગ કારણો દર્શાવી રિમાન્ડની માગણી કરેલી પરંતુ એ રિમાન્ડના કારણોની અંદર પોલીસે જે કારણો દર્શાવેલા એ તમામે તમામ કારણોમાં નામદાર કોર્ટે બહુ ધ્યાનથી રજૂઆત સાંભળી અને ત્યારબાદ આઠ દિવસના એટલે કે દસ તારીખ સુધીના દસ તારીખે બપોરે બે વાગ્યા સુધીના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કરેલા છે બીજું કે ખાસ આજે પોલીસે જે ઓનલાઈન રિમાન્ડના કારણોની અંદર ખાસ એમણે ઓનલાઈન અંદર શું થયું પરંતુ તપાસ એજન્સી દ્વારા જ્યારે કમિટી રચાય છે તો એ તપાસ એજન્સી દ્વારા કમિટી રચાય છે ત્યારે શું ધ્યાનમાં રાખવામાં આવ્યું એ નામદાર કોર્ટે બી એ બહુ ખુદ ખૂબ એમણે ચકાસીને એમને ધ્યાનથી બધું જોયું અને ત્યારબાદ આઠ દિવસના રિમાન્ડ પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરેલી પરંતુ આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે અને આમાં તપાસ એજન્સી દ્વારા જે કારણો જે દર્શાવવામાં આવેલા એમાં ઘણા કારણો એકદમ બિનવ્યાજબી કારણો જણાવી આવતા હતા જેથી નામદાર કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે કોર્ટની અંદર બંને પક્ષોની બેદરકારી પણ ક્યાંક સ્વીકારી હોય હાજી કોર્ટે નામદાર કોર્ટે તપાસ બે દરકારી જે ખાસ ખાસ કમિટી રચાય છે કરીને જે ડોક્યુમેન્ટ જ્યારે નાનામાં નાની પ્રકારની જાણકારી મળી રહી છે ચૌદ દિવસના રિમાન્ડ માંગણી કરવામાં આવી હતી પણ આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે એટલે કે દસ માર્ચ સુધી મયુર થળવી રિમાન્ડ પર રહેશે અને રિમાન્ડ દરમિયાન વધુ તપાસ કરવામાં આવશે